નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાયસેગ અનુસંધાને ફરીથી એક વખત આપણે આજે લેક્ચરની સિરીઝમાં મળીએ છીએ. તમે બધાએ જન્માષ્ટમીને ખૂબ સારી રીતે માણી હશે અને ફરીથી એક રજાના મૂળમાંથી બહાર નીકળી અને આપણે એક સરસ મજાના ટોપિક ઉપર આજે ચર્ચા કરવા માટે અહીંયા ફરીથી એક વખત ભેગા થયા છે. મારી સાથે આરજી સાહેબ સાયન્સ કોલેજમાંના મારા મિત્ર છે એ પરેશ પારેખ સાહેબ અહીંયા સાથે છે અને અમે બંને મિત્રો ભેગા થઈ અને આજે આપણે જે મુખ્ય ટોપિક છે સોઇલ એના વિશે થોડું સમજાવવાનો પ્રયાસ કરીશું. મુખ્ય આ ટોપિક દરમિયાન છે એ ખાસ કરીને જમીન એટલે કે સોઇલ એ શું છે, એનો ઉદ્ભવ કેવી રીતે થાય છે, એના અંદર કેવી રીતના જુદા જુદા એના પ્રકારો છે તથા સામાન્ય રીતે વિશ્વમાં જે જોવા મળતું હોય એ સોઇલનું ઇરોઝન એટલે કે એનું ક્ષારણ અને એ ક્ષારણને અટકાવવા માટેના એના જે મુખ્ય ઉપાયો છે એના વિશે આપણે અહીંયા આગળ થોડી ઘણી ચર્ચા કરીશું અને તમને થોડું એમાં વધારે જ્ઞાન મળે એવો એ જ્ઞાન આપવાનો પ્રયત્ન છે અમે બંને મિત્રો ભેગા થઈને કરીશું. સૌથી પહેલાં પરેશ પારેખ સાહેબ છે એ આપણને સોઇલ અને સોઇલનો ઉદ્ભવ કેવી રીતે થાય છે અને સોઇલ પ્રોફાઇલ શું છે એ વિશે આપણને સમજાવશે. પરેશ પારેખ સાહેબ. વિદ્યાર્થી મિત્રો, પરિસ્થિતિ વિદ્યા એટલે કે ઇકોલોજીની અંદર આપણે જાણીએ છીએ કે નિવેસન તંત્ર ઇકોસિસ્ટમ છે અને ઇકોસિસ્ટમની અંદર જૈવિક અને અજૈવિક ઘટકો આવેલા છે. આ જૈવિક અને અજૈવિક ઘટકોની અંદર અજૈવિક ઘટકો બહુ જ મહત્ત્વના છે, જે તમને ખબર છે કે હવા, પાણી, જમીન, સૂર્યપ્રકાશ અને વાતાવરણ. તો અહીંયા એડેફિક ફેક્ટર એટલે કે જમીનની આપણે સોઇલ સાયન્સની વાત કરીશું. તો સોઇલ એટલે કે જમીન એ શું છે, કેવી રીતે બને અને એનું શું મહત્ત્વ છે એ જોઈએ. તો કે સોઇલ સાયન્સ એટલે કે જમીન વિજ્ઞાન એમાં અહીંયા આપણે એની વાત કરીએ કે એની વ્યાખ્યા શું થાય, તો અહીં તમે જોઈ શકો છો કે પૃથ્વીનો સૌથી ઉપરનો પોપડો કે જે વનસ્પતિઓને સપોર્ટ કરે છે અને જેની ઉપર માટી આવેલી છે તેને આપણે સોઇલ કહીએ છીએ. એની પાર્ટ ઓફ ધ અર્થ ક્રસ્ટ ઇન વિચ પ્લાન્ટ રૂટ એટલે આપણે એને કહીએ કે પૃથ્વીના સૌથી ઉપરના ક્ષરણ પામેલ એટલે કે ધોવાણ પામેલ ખડક કે જેમાં સેન્દ્રિય પદાર્થો આવેલા હોય અને તે બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓને રહેઠાણ અથવા આશ્રય પૂરો પાડે છે એવા ભાગને આપણે જમીન એટલે કે સોઇલ અથવા મૃદા તરીકે ઓળખીએ છીએ. હવે અહીં જોઈએ કે એના વિવિધ પ્રકારો. તો મડી બોટમ્સ એટલે કે સોઇલ તરીકે ફક્ત પાણીની નીચે આવેલા ભાગો છે એવું જ નહીં, મડી બોટમ્સ પછી તળાવોના હોય કે નદીઓના હોય, પોરસ રોક સરફેસ એટલે કે છિદ્રાળુ ખડકો હોય, નદી કિનારાની રેવાઇન્સ એટલે કે ખીણ હોય અથવા ગ્લેશિયલ ડિપોઝિટ એટલે કે જેના ઉપર બરફ લાગેલો હોય, આ બધા અથવા બોટમ ઓફ લેક્સ તળાવોના તળિયા અને પીટ્સ એટલે કે ખાડાઓ, આ બધાને આપણે સોઇલ તરીકે ઓળખીએ છીએ એટલે કે જમીન અથવા મૃદા તરીકે ઓળખીએ છીએ. પણ આ એક એની બહુ જ લિમિટેડ ડેફિનેશન થઈ કે જે આપણને કોઈ ખ્યાલ આપતી નથી. પણ આપણે જાણીએ છીએ કે સોઇલ એટલે કે જમીન એ બહુ જ લાંબી પ્રોસેસના અંતે એટલે કે ખૂબ કોમ્પ્લેક્સ ઇન્ટરેક્શન એટલે કે ઘણા બધા આંતરક્રિયા પ્રક્રિયાઓ થવાથી અને મિનરલ મેટ્રિક્સ એટલે કે ખડકો સાથે સજીવોની અને ઓર્ગેનિક મેટર લિવિંગ અને જીવંત અને મૃત એ બધાનું મિશ્રણ થવાથી બનેલી એક આખી એક જીવંત સ્થિતિ કહી શકાય એવી ડાયનેમિક એક્ટિવિટી ધરાવતી વસ્તુ છે કે જેને આપણે મૃદા તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટની અંદર તમે જોઈ શકશો કમ્પોઝિશન ઓફ સોઇલ એટલે કે જમીનનું બંધારણ, જમીન કેવી રીતે બને છે. તો અહીંયા જોઈએ કે જમીન એ ફક્ત ને ફક્ત ખનિજોની બનેલી નથી, પણ એની અંદર એક બાયોલોજિકલ સિસ્ટમ એટલે કે જીવંત સજીવો અને તેના બીજા બધા ઘટકો પણ રહેલા હોય છે અને આથી તેને સજીવ અને નિર્જીવની સંપૂર્ણ આંતર પ્રક્રિયાથી બનેલી હોવાથી એને આપણે સોઇલ કોમ્પ્લેક્સ તરીકે ઓળખીએ છીએ. અને જોઈએ તો એ કેટલા ભાગોની બનેલી છે, તો અહીં જમીન એ મુખ્યત્વે પાંચ ભાગોની એટલે કે તેની અંદર પાંચ કેટેગરી કહી શકીએ અથવા પાંચ કમ્પોનન્ટ એટલે એના ઘટકો કહી શકીએ એવી રીતે બનેલી છે. પહેલી મિનરલ મેટર એટલે કે ખનિજ દ્રવ્ય કે જેને આપણે ખનિજ કણોની બનેલી કહી શકીએ, એ મિનરલ મેટ્રિક્સ પાર્ટિકલ ડિરાઇવડ બાય વેરિંગ ડિગ્રીઝ ઓફ બ્રેકડાઉન ઓફ પેરેન્ટલ મટીરિયલ રોક્સ એટલે કે જ્યારે પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યારે જે ખડકો ઉત્પન્ન થયા હતા આ ખડકોના પાર્ટિકલ્સ એટલે કે એની અંદર જે મિનરલ્સ એટલે કે ખનિજ દ્રવ્યો ખનિજ કણો આવેલા હતા એ બધા છૂટા પડી અને એ નાના મોટા સ્વરૂપે તૂટતા જાય અને ભેગા થતા જાય એને પેરેન્ટલ મટીરિયલ તરીકે ઓળખવામાં આવે છે, જે
માતૃ ખડકો અથવા પિતૃ ખડકોમાંથી ઉત્પન્ન થયેલું હોય છે. ત્યાર પછીનો બીજો ભાગ છે એ બહુ જ મહત્વનો છે, સોઇલ ઓર્ગેનિક મેટર્સ, એને આપણે કાર્બનિક સેસ અથવા હ્યુમસ તરીકે ઓળખીએ છીએ. અને આ હ્યુમસ અથવા ઓર્ગેનિક મેટર એ વિદ્યાર્થી મિત્રો સજીવોની એક્ટિવિટી, એટલે કે સજીવો એટલે કે બેક્ટેરિયા છે, ફૂગ છે અથવા પ્રાણીઓ છે, એ બધાની એક્ટિવિટી જમીનની ઉપર અને જમીનની અંદર અને વનસ્પતિઓની પણ એક્ટિવિટીને કારણે જે ઉત્પન્ન થાય છે, એટલે કે એના સજીવ દ્રવ્યો જે ઉત્પન્ન થાય એ સજીવો અને એ મરી જાય ત્યારે એના ડેડ મેટર એટલે કે મૃત પામેલા પદાર્થો અને એના એક્સક્રિએશન્સ એટલે કે ઉત્સર્ગ પદાર્થોથી આ બને છે, જે એક બહુ જ મહત્ત્વનું છે. સોઇલ વોટર જોઈએ ત્રીજો ભાગ છે કે જે જમીનના બંધારણમાં બહુ જ મહત્ત્વનો છે, કે જમીનમાં રહેલું પાણી. આ જમીનમાં રહેલું પાણી એ બહુ જ મહત્ત્વનું છે અને એની અંદર આપણે જાણીએ છીએ તેમ સોલિડ એટલે કે ઘન પદાર્થો, લિક્વિડ્સ એટલે કે પ્રવાહી પદાર્થો અને ગેસિયસ એટલે કે પાણી પ્રવાહીઓ ઓગળેલા હોય છે. સોઇલ વોટર ઇઝ હેલ્પ બાય કેપિલરી એન્ડ એબ્સોર્પ્શન ફોર્સિસ. અહીંયા આપણે જાણીએ છીએ કે જમીનની પાણીનું શોષણ કરવાની શક્તિ અને એની વચ્ચે પાણી જળવાઈ રહેવાની શક્તિ એને કેપિલરી, અને પાણી જમીનના કણોની આસપાસ વીંટળાયેલું હોય એને એબ્સોર્પ્ટિવ ફોર્સ તરીકે ઓળખીએ છીએ. અને આ બંનેની વચ્ચે પણ જમીનની અંદર પાણી રહેલું હોય છે, જે એકચ્યુઅલી ડાયલ્યુટ સોલ્યુશન એટલે કે મંદ દ્રાવણ તરીકે રહેલું હોય છે, કે જેની અંદર કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો ઓગળેલા હોય છે અને જે દરેક વનસ્પતિને પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. તો આમ સોઇલ વોટર એ સોઇલ સોલ્યુશન તરીકે રહેલું હોય છે. તો આમ જોઈએ તો જમીનના બંધારણમાં મિનરલ મેટર એટલે કે ખનિજ કણો, સોઇલ ઓર્ગેનિક મેટર એટલે કે હ્યુમન્સ જે સજીવોની એક્ટિવિટીને ક્રિયાવિધિને લીધે એની અંદર વળે છે, અને પાણી કે જે જમીનના કણો વચ્ચે રહેલું હોય છે અને જમીનના કણોની આસપાસ પણ રહેલું હોય છે તેને ઓળખવામાં આવે છે. નેક્સ્ટમાં તમે જોઈ શકશો કે સોઇલ એટમોસ્ફિયર. વિદ્યાર્થી મિત્રો, સૌથી મહત્ત્વની વાત આપણે જાણીએ કે જ્યારે પણ આપણે વાત કરીએ એટમોસ્ફિયરની ત્યારે આપણને યાદ આવે છે કે જમીન ઉપર રહેલા હવાના સ્તરો. પણ અહીંયા જોઈએ તો જમીનની અંદર કણોની અંદર સોઇલ પાર્ટિકલ એટલે કે જમીનના કણોની વચ્ચે પણ વોટર એટલે કે પાણી ના હોય એ સિવાયના ભાગમાં હવા રહેલી હોય છે. આ હવા ઇટ ઇઝ એ ડિફર ફ્રોમ ધ ગ્રાઉન્ડ એટમોસ્ફિયર, એટલે કે આ વાતાવરણ છે એ જમીનના વાતાવરણ એટલે આકાશ બાહ્ય વાતાવરણ કરતાં અલગ હોય છે અને એની અંદર ઓક્સિજન ઓછા પ્રમાણમાં હોય છે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વધારે પ્રમાણમાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એના પછીનું જોઈએ કે બાયોલોજિકલ સિસ્ટમ. અહીંયા સૌથી મહત્ત્વની વાત કે જ્યાં સુધી સજીવોની ક્રિયાવિધિ આમાં ના ભળે ત્યાં સુધી તમે જમીનને કોઈ મહત્ત્વની દ્રષ્ટિએ ઉપયોગમાં લઈ શકો નહીં, કારણ કે તમે જાણો છો કે જમીન એ પિતૃ ખડકોમાંથી બનેલી હોય છે. અહીંયા બાયોલોજિકલ એક્ટિવિટીઝ જોઈએ તો બાયોલોજિકલ સિસ્ટમ એટલે કે જમીનની અંદર, જમીન ઉપર અને જમીનની અંદર ઘણા બધા સજીવો વસેલા છે. જમીનની ઉપર સજીવો જેવા કે પ્રાણીઓ અને પ્રોટોજુઆ, ત્યારથી માંડીને શરૂ કરીએ તો આર્થ્રોપોડ, રોટીફર્સ, આ બધા જમીનની અંદર રહેલા હોય છે અને વનસ્પતિના મૂળ, આ બધા જ કોઈ કોઈ પ્રકારે ઉત્સર્ગ દ્રવ્યો પેદા કરતા હોય છે અથવા એમનો મૃત થવાથી એ પોતે એની અંદર ભળી જતા હોય છે. આમ સજીવોની એટલે કે ફ્લોરા અને ફોના એટલે કે વનસ્પતિઓ અને પ્રાણીઓની ક્રિયાવિધિને કારણે સજીવ બની જાય છે જમીન, આખી એક જીવંત વાતાવરણ એની અંદર બની જાય છે અને જમીન પોતે સજીવ બની જાય છે. તો આમ તમે જોઈ શકો છો કે બાયોલોજિકલી સોઇલ મે બી, આપણે જમીનની વ્યાખ્યા આપીએ હવે તો, ધ વેધર સુપરફિશિયલ લેયર ઓફ ધ અર્થ ક્રસ્ટ ઇન વિચ ધ લિવિંગ ઓર્ગેનિઝમ ગ્રો એન્ડ ઓલ્સો રિલીઝ ધ પ્રોડક્ટ ઓફ ધેર એક્ટિવિટીઝ ડેથ એન્ડ ડીકે. તો અહીંયા જોઈએ કે પૃથ્વીનો સૌથી ઉપરનો પોપડો કે જે ખવાણ પામેલો છે, વેધર્ડ સુપરફિશિયલ લેયર ઓફ ધ અર્થ ક્રસ્ટ એટલે કે પૃથ્વીના પોપડાનું સૌથી ઉપરનું સ્તર કે જે વેધર્ડ એટલે કે ખવાણ પામેલ છે અને જેની અંદર સજીવોની ક્રિયાવિધિ થાય છે, એટલે કે સજીવો એની પર ઉત્પન્ન થાય છે અને પોતે ક્રિયાવિધિ કરે છે અને મૃત્યુ પામે છે અને સડો પણ પામે છે. આ સિવાય આપણે જોઈએ સૌથી મહત્ત્વની વાત તો કે એ લોકો પોતાની જીવન ક્રિયા દરમિયાન ઘણા બધા પદાર્થો એની અંદર રિલીઝ કરે છે એટલે કે મુક્ત કરે છે, જેની અંદર ભેગા થઈને હ્યુમસ બનાવવાનું કાર્ય કરે છે. તો આમ જમીન એ એકદમ જીવંત કહી શકાય
એવી વસ્તુ છે અને જેને આપણે સોઇલ નહીં કહેતા, સોઇલ કોમ્પ્લેક્સ એટલે કે જમીન સંકુલ તરીકે ઓળખીએ છીએ. હવે જોઈએ બાયોલોજિકલ સિસ્ટમ. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે સજીવ અની એક્ટિવિટીને લીધે જમીનની ઉપર તમે વનસ્પતિ ઉગેલી જોવા મળે છે અને એ પોતે સજીવોના નિવાસસ્થાન માટે લાયક બની રહે છે. તો આમ સજીવો વગર જમીન એ નિષ્ક્રિય અને નિર્જીવ પદાર્થ તરીકે ઓળખી શકીએ. આમ એ બાયોલોજિકલ સિસ્ટમ છે કે જે જીવંત એટલે કે ડાયનેમિક જોવા મળે છે. નેક્સ્ટ સ્લાઇડમાં તમે જોઈ શકશો સોઇલ ફોર્મેશન. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે પૃથ્વીની ઉત્પત્તિ કોઈ સમયે થઈ અને એ વખતે એ મોટા પહાડો અથવા મોટા મોટા ખડકો સ્વરૂપે હતી અને એમાંથી અત્યારની રહેવાલાયક જમીન કઈ રીતે બની એને કહીએ છીએ કે સોઇલ ફોર્મેશન અથવા ઓરિજિન ઓફ સોઇલ એટલે જમીનની ઉત્પત્તિ અને જમીન બનવાની ઘટના. તો એને આપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ, વેધરિંગ અને પોડોજિનેસિસ. વેધરિંગ એટલે કે ખવાણ, બ્રેકડાઉન ઓફ બિગર રોક્સ ઇન્ટુ ફાઇન સ્મોલર મિનરલ પાર્ટિકલ્સ. એટલે આપણે જાણીએ છીએ કે મોટા મોટા ખડકો કે જે નાના નાના રેતીના કણોમાં અને ખનિજ કણોમાં પરિવર્તિત થાય અને સોઇલ ડેવલપમેન્ટ એટલે કે ત્યાર પછી એ નાના નાના ખડકો, ટુકડા થયેલા ખડકો રહેવાલાયક બને અને એની અંદર સજીવોની એક એક્ટિવિટી શરૂ થાય, ત્યારબાદ જ એ સાચી જમીન એટલે કે પોટેન્શિયલ સોઇલ તરીકે ઓળખી શકીએ છીએ, એટલે કે સોઇલ પોટેન્શિયલ ટાઈપ્સ તરીકે ઓળખી શકીએ છીએ, જેને આપણે રહેવાલાયક જમીન અથવા ફળદ્રુપ જમીન તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રક્રિયા કઈ રીતે થાય છે એ જોઈએ, વેધરિંગ એટલે કે ખવાણ. હવે જોઈએ છીએ નેક્સ્ટ સ્લાઇડમાં આપણે કે ખવાણ એ બે પ્રકારનું હોય છે, એક ભૌતિક અને એક રાસાયણિક. તો અહીંયા ભૌતિક ખવાણ એટલે કે તેની ઉપર વાતાવરણની જે અસરો થાય છે જેને આપણે જોઈએ તો કે વીટિંગ એન્ડ ડ્રાઇંગ એટલે કે ભેજવાળું થવું અને સુકાઈ જવું. તો અહીંયા તમે જાણો છો કે વિદ્યાર્થી મિત્રો ખનિજ પદાર્થો, લેયર ઓફ લેટાઇસ મિનરલ્સ, સ્વેલિંગ્સ એન્ડ ઓન વેટિંગ એટલે કે જ્યારે જ્યારે ભેજવાળું વાતાવરણ થાય અથવા વરસાદ પડે ત્યારે પાણીનું શોષણ કરીને ખનિજ પદાર્થોના સ્ફટિકો, ખનિજ સ્ફટિકો ફૂલે છે અને જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટી જાય ત્યારે એ સુકાઈ જાય છે. તો એ જ્યારે ભીના થાય છે અથવા ભેજવાળા થાય છે ત્યારે ફૂલી જાય છે, સ્વેલ્સ ઓન વેટિંગ, અને ત્યારબાદ સંકોચાય છે ત્યારે ખડકોને તૂટવાની પ્રક્રિયા શરૂ થાય છે. હીટિંગ અને કુલિંગ એ પણ એક પ્રકારની પ્રક્રિયા છે કે જે શિયાળા દરમિયાન હિટ્રોજિનસ ક્રિસ્ટલાઇન રોક્સ ઇન વિચ ઇન્ક્લુઝન્સ હેવ ડિફરન્ટ કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્સન. આપણને ખબર છે કે દરેક પદાર્થ ગરમીમાં ફૂલે છે અને ગરમીમાં સંકોચાય છે અને શિયાળામાં એટલે કે ઠંડકમાં ફૂલે છે. તો એ દરેકનો પોતાનો રેશિયો હોય છે એટલે કે કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્સન દે હેવ પર્ટિક્યુલર. એન્ડ ઇન ડ્રાય ક્લાઇમેટ ડ્યુ ટુ સન હીટિંગ લાર્જ બોલ્ડર ફ્લેક એટ ધ સરફેસ. અને આને કારણે જમીન ઉપર મોટી મોટી તિરાડો પડી જાય છે અને એને કારણે ભેજવાળા વાતાવરણમાં અથવા ઠંડીમાં ફૂલી જાય છે અને ઉનાળામાં એ ગરમીમાં સંકોચાઈ જાય છે. આથી હીટિંગ અને કુલિંગ ઇફેક્ટમાં ખડકોમાં તિરાડ પડતી આપણને જોવા મળે છે. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈ શકીએ છીએ ફ્રીઝિંગ. તો ઊંચા એલ્ટિટ્યૂડ ઉપર એટલે કે ઊંચાઈવાળા ભાગોમાં જ્યાં ખડકો છે એ છિદ્રવાળા અથવા સ્તરવાળા હોય છે અથવા એની અંદર છિદ્રો આવેલા હોય છે, એની અંદર ફ્રોસ્ટ શેલ્ટર એટલે કે જ્યારે હિમ પડે અને એને કારણે ઠંડક વધે અને એને કારણે તેમાં રહેલું પાણી એ ફૂલી જાય છે, તો આપણને ખબર છે કે પાણીનો બરફ બને ત્યારે સપાટી વધારે રોકે છે. તો આમ ફ્રીઝિંગને કારણે ઊંચાણવાળા વિસ્તારોમાં આ પ્રક્રિયા થાય છે અને ખડકો તૂટતા જોવા મળે છે. ગ્લેશિયેશન આ એક સૌથી વધુ હિમાલય જેવા ઊંચાણવાળા વિસ્તારમાં જોવા મળે છે કે જ્યાં આઈસ ગ્લેશિયર એટલે કે હિમનદીઓ આવેલી હોય છે અને એ સડનલી ફોલ એટલે કે પડી જાય છે અને એને કારણે જ્યાં ભાગ ઉપર પડે ત્યાં મોટા પ્રમાણમાં વજન આવે છે અને એને કારણે ફિઝિકલ ઇરોઝન ઓફ રોક્સ થ્રુ ધ ગ્રાઇન્ડિંગ પ્રોસેસ. અને આને કારણે બે પથ્થરો અથડાતા હોય મોટા મોટા એને કારણે ગ્રાઇન્ડિંગ એટલે કે એને આપણે કહી શકીએ ગ્રાઇન્ડિંગ એટલે કે દળવાની એક પ્રક્રિયા થતી હોય એ પ્રકારની પ્રક્રિયા થાય છે અને એને કારણે જમીનના કણો છૂટા પડે એટલે કે રોક્સના કણો, ખડકોના કણો છૂટા પડે છે અને એ
ફરીથી જમીન ઉપર પડે છે. અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, હાઉ સોઇલ ઇઝ મેડ બાય વેધરિંગ. તમે જોઈ શકો છો અત્યાર સુધી આપણે જેટલી પણ વાત કરી એ બધી જ વાત અહીંયા જોઈ શકો છો કે ફ્રોસ્ટને કારણે, એટલે કે ફ્રીઝિંગથી, પછી વિન્ડથી, ત્યાર પછી હીટ એન્ડ કોલ્ડથી મિકેનિકલ વેધરિંગ થાય છે, અને જેને કારણે ફાઇન પાર્ટિકલ્સ એ તળિયાના ભાગે, એટલે ઊંચાણવાળા ભાગેથી નીચાણવાળા ભાગ તરફ આવતા જોવા મળે છે, અને ત્યારબાદ એમાંથી હલકા કણો છે એ ઉડી જાય છે અથવા એની અંદર કેમિકલ રિએક્શન્સ થાય છે, ને એની વાત આપણે આગળ કરીશું. તો અહીં તમે જોઈ શકો છો કે વેધરિંગથી કયા પ્રકારની પ્રક્રિયા થાય છે એ તમે જોઈ શકો છો. બહુ સરસ બતાવ્યું છે કે પેરેન્ટલ રોક્સમાંથી ફાઇન પાર્ટિકલ મટીરિયલ, પેરેન્ટ મટીરિયલ, ફાઇન પેરેન્ટ મટીરિયલ કઈ રીતે બને છે, અને એ વેધરિંગ તરીકે ઓળખાય છે. હવે કેમિકલ વેધરિંગની આપણે વાત કરીએ, નેક્સ્ટ સ્લાઇડમાં આપ જોઈ શકશો. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, આપના માટે એક બહુ સરસ ફોટોગ્રાફ્સ કલેક્ટ કરેલો છે. અહીં જોઈ શકો છો કે પેરેન્ટલ રોક, એટલે કે જે માતૃ ખડકો અથવા પિતૃ ખડકો જમીન ઉપર ઉત્પન્ન થયા ત્યારથી હતા, એના ઉપર હવાની અસરથી અને વાતાવરણની અસરથી તમે જોઈ શકો છો કે આપણા ઉપર કોઈ છત્રી રાખીને ઊભું હોય એ પ્રકારનો એક આકાર થયેલો છે. તો આ એક ખવાણની, એટલે કે વેધરિંગ પ્રોસેસની ઇફેક્ટ છે. આવા તો ઘણા બધા આપ ઉદાહરણો જોઈ શકો છો. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈ શકો છો તમે કે સોલ્યુશન, બીજા એક પ્રકારનું ફિઝિકલ છે એ એ છે કે ઘણા બધા પાણીમાં ઓગળી જતા પદાર્થો જે ખડકોમાં આવેલા હોય છે, કેલ્શિયમ ક્લોરાઇડ, સલ્ફેટ, એ બધા પાણીની અંદર ઓગળી જાય છે અને પાણી સાથે વહેતા થઈ જાય છે. તો આમ જમી માતૃ ખડકનું ધોવાણ થાય છે અને એ પોતે નાશ પામતો જાય છે, પણ બીજી જગ્યાએ જમીન બનવાનું કાર્ય પણ શરૂ હોય છે. એટલે આમ ધોવાણ એ નવી જગ્યાએ જમીન બનવાની શરૂઆત પણ હોઈ શકે. સેન્ડ બ્લાસ્ટ રણપ્રદેશમાં આ સૌથી મહત્ત્વની વસ્તુ છે, કે રણપ્રદેશમાં આપણને ખબર છે કે મોટા મોટા રેતીના ઢૂવા, એટલે કે રોક્સ જેવું જોવા મળે છે અથવા ઢગલા જોવા મળે છે, અને જે ફિઝિકલ એક્શન ઓફ વિન્ડ, એટલે એ કે હવાની ભૌતિક અસરને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જોતા જોવા મળે છે. એક સરસ ફોટોગ્રાફ્સ આપને બતાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો કે અહીંયા કેમિકલ ઇરોઝન થયેલું જોવા મળે છે. કેમિકલ એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે એસિડ રેઇન, પછી એક્ટિવિટી ઓફ CO2 એન્ડ લિવિંગ ઓર્ગેનિઝમ એન્ડ એસિડ રેઇન.